નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારના એક મહત્વપૂર્ણ નિર્ણય વિશે માહિતી મેળવીશું, જે નિર્ણય છે પેઢી આંબાને લગતો. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પેઢીનામા બાબતે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. તો જાણો શું થયો આ પેઢીનામા બાબતે ફેરફાર. શું તમે ખેડૂત છો તો આ વિડીયોને અચૂક છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે તમારે ક્યારેક ને ક્યારેક તો આ પેઢીનામાની જરૂર પડશે. તો તમને અગાઉથી જ ખ્યાલ હોય કે આ પેઢીનામા બાબતે શું નિર્ણય કરવામાં આવેલ છે તથા પેઢીનામું કઈ રીતે નીકળે તે જાણવા માંગતા હોય તો આપણો અગાઉથી એક વિડીયો બનાવેલો છે જેમાં આપ સૌનો સારો એવો પ્રેમ મળેલ છે. તો તે વિડીયો જોઈ અને તેના ડિસ્ક્રિપ્શનમાં આપણે અરજીનો લિંક આ ઉપરાંત પેઢીનામાના નમૂનાની લિંક પણ મૂકેલી છે, તો તમે ત્યાંથી તે ડાઉનલોડ પણ કરી શકશો. તો જાણો સંપૂર્ણ માહિતી એકદમ સરળ ભાષામાં અને સચોટ માહિતી. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, અહીંયા મેં તમારી સામે 14/5/2014 જે પેઢીનામું તૈયાર કરવા બાબતનો પરિપત્ર છે તે પરિપત્ર રાખેલ છે. તો તેની વિગતમાં આપ અહીંયા જોઈ શકતા હશો કે આ સંદર્ભે ખેતીની તથા બિનખેતીની જમીનો જેમાં ખુલ્લો પ્લોટની સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સામાં તથા સીધી લીટીના વારસદારોની કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં પેઢી આંબો કે પેઢીનામુંના આધારે અરજદારશ્રીની અરજી અને તે અંગેના આનુષંગિક દસ્તાવેજોના આધારે રેવન્યુ રેકોર્ડમાં નોંધ પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો આ પ્રમાણે મિત્રો, જે આ 14/5/2014 પરિપત્ર હતો તે અનુસંધાને જે ખેતીની જમીન હોય અથવા તો બિનખેતીની જમીન જેમાં ખુલ્લો પ્લોટ હોય તો તેના માટે જ આ પેઢીનામું આપવામાં આવતું હતું. તો હવે આપણે જોઈએ કે આ નવો પરિપત્ર શું છે અને તેમાં શું ફેરફાર કરવામાં આવેલ છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આ પરિપત્ર પણ પેઢીનામું કે પેઢી આંબો તૈયાર કરવા બાબતના વિષય પર છે, જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 20/9/2022 રોજ કરવામાં આવેલ છે. અને તે પરિપત્રના વંચાણમાં અહીંયા ક્રમ નંબર 1 ઉપર જે આપણે આગળ જોઈ ગયા 14/5/2014 પરિપત્ર તે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત બીજો એક પરિપત્ર પણ વંચાણે લેવામાં આવેલ છે. તો હવે આપણે તેની વિગતમાં જોઈએ કે વંચાણે લીધેલા ક્રમ 1 પર મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્રથી પેઢીનામા તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવેલી હતી. તો આપણે જે આગળ પરિપત્ર જોઈ ગયા તે પરિપત્રની વિગતે આ પેઢીનામું તૈયાર કરવા બાબતે સૂચનાઓ બહાર પાડવામાં આવેલી હતી. તેમાં ખેતીની તથા બિનખેતીની જમીન જેમાં ખુલ્લા પ્લોટની વારસાઈ અંગેનું પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલી છે. તો આ વિગત આપણે આગળ બતાવી કે જે પરિપત્ર હતો તેમાં ખેતીની તથા બિનખેતીની જમીન જેમાં ખુલ્લો પ્લોટ હોય તો તેની વારસાઈ અંગે જ પેઢીનામું બનાવવા બાબતે ઉલ્લેખ કરવામાં આવેલ છે અને તેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન જેમાં ખુલ્લા પ્લોટનું પેઢીનામું તૈયાર કરવાનો રહે તેમ કરવામાં આવે છે. તેથી સદર તારીખ 14/5/2014 પરિપત્રમાં નીચે મુજબનો સુધારો બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે જે ખેતીની તથા બિનખેતીની જમીન જેમાં ખુલ્લા પ્લોટની વારસાઈ કરવા માટે પેઢીનામું તૈયાર કરવું તેવું અર્થઘટન કરવામાં આવતું હતું, તે માટે આ પરિપત્ર બહાર પાડી અને તેમાં સુધારો કરવામાં આવેલ છે. તો હવે શું સુધારો થયો છે તેની વિગત આપણે વિગતવાર જોઈએ. તો મિત્રો, સુધારામાં ક્રમ નંબર 1 ઉપર આપણે જોઈએ તો ખેતીની જમીન તથા બિનખેતીની જમીન ખુલ્લા પ્લોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ જે સિટી સર્વેમાં દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલા મકાન, ફ્લેટ, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો, ઇમલા સહિતની તમામ મિલકતો બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી, સિટી તલાટી કે કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે. તો મિત્રો, આમ જે અગાઉ ખેતીની જમીન તથા બિનખેતી ખુલ્લા પ્લોટ માટે જ પેઢીનામું બનાવી આપવામાં આવતો હતો, તેના બદલે હવે જે ગ્રામ્ય વિસ્તારની તથા શહેરી વિસ્તારમાં આવેલી હોય પરંતુ જે સિટી સર્વે દાખલ થયેલું ન હોય તેવા વિસ્તારમાં આવેલા મકાનો હોય, ફ્લેટ હોય, એપાર્ટમેન્ટ હોય કે વાણિજ્યની દુકાનો હોય, આ ઉપરાંત ઓફિસો હોય
તો આવી તમામ સ્થાવર મિલકતો કે જે ઇમલા સહિતની તમામ મિલકતો માટે તલાટી કમ મંત્રી સિટી તલાટી કે કસબા તલાટી દ્વારા આ પેટીનામું બનાવી આપવાનું રહેશે તેવો પરિપત્ર કરવામાં આવેલ છે. તો મિત્રો, આમ અગાઉ જે ખેતીની જમીન તથા ખુલ્લા પ્લોટ માટે જ પેઢી આંબો બનાવી આપવામાં આવતો હતો, તેના બદલે હવે આપણને જે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં સિટી સર્વે સિવાય જે મકાનો આવેલા હોય, ફ્લેટ હોય, એપાર્ટમેન્ટ હોય, વાણિજ્ય દુકાનો હોય કે ઓફિસ હોય, તો આવી તમામ સ્થાવર મિલકતોની વારસાઈ કરાવવી હોય, વહેંચણી કરવી હોય, તો તેવા કામ માટે આપણને સંબંધિત તલાટી કમ મંત્રી શ્રી સિટી તલાટી કે કસબા તલાટી દ્વારા આ પેટીનામું બનાવી આપવામાં આવશે. તો આ એક બહુ સારો એવો સુધારો કહી શકાય. ત્યાર પછી મિત્રો, આપણે ક્રમ નંબર 2ની વાત કરીએ. તો ક્રમ નંબર 2 છે કે જે વ્યક્તિનું અવસાન રહેણાંકના સ્થળ અથવા તો વતનના સ્થળ સિવાયના સ્થળે થાય, તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેટીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા તો વતનના સ્થળના તલાટીએ કરવાના રહેશે. તો અહીંયા પણ એક સરસ મજાની સૂચના બહાર પાડવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિનું અવસાન છે તે રહેણાંકના સ્થળ અથવા તો તેનું વતનનું સ્થળ હોય તે બંને સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ થાય, તો તેવા કિસ્સામાં તે જે તે વ્યક્તિનું પેઢીનામું છે તે તેના સ્થાયી રહેણાંકનું જે સ્થળ હોય તે સ્થાયી રહેણાંકના સ્થળના તલાટી કમ મંત્રીશ્રી તલાટી કે કસબા તલાટી દ્વારા અથવા તો તેના જે મૂળ વતન હોય તે મૂળ વતનના સ્થળના તલાટીએ કરી આપવાનું રહેશે. જેમાં મિત્રો આગળ વાત કરીએ કે અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીએ અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તો અહીંયા આપણને બે વિકલ્પ મળશે કે તમે તમારા વતનના જે તલાટી હોય ત્યાં પણ અરજી કરી શકો છો, અથવા તો તમારું જે સામાન્ય રહેણાંકનું સ્થળ હોય ત્યાંના તલાટીને પણ તમે પેઢીનામા માટે અરજી કરી શકશો. તો અહીંયા આ બે વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત મિત્રો, અરજદાર દ્વારા જે તે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તો આ પ્રમાણે તમે જે તલાટીને અરજી કરશો તે તલાટી દ્વારા તમને પેઢીનામું તૈયાર કરીને આપવાનું રહેશે. અને છેલ્લે મિત્રો, આપણે ક્રમ નંબર 3 ઉપર જોઈએ. તો વંચાણ લીધેલ ક્રમ 1 પરના મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્રમાં જ્યાં સોગંદનામા શબ્દનો ઉલ્લેખ કરેલ છે તેના બદલે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ધ્યાને લેવાની રહેશે, તેમજ તે અંગેના પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 આ સાથે સામેલ રાખી આપવામાં આવેલ છે. તો મિત્રો, આ પ્રમાણે જે પેઢીનામા બાબતે અગાઉ સોગંદનામું કરવું પડતું હતું તેના બદલે હવે સેલ્ફ ડિક્લેરેશન પણ ચાલી જશે. તો સેલ્ફ ડિક્લેરેશનના નમૂના પરિશિષ્ટ 1 તથા પરિશિષ્ટ 2 આ સાથે સામેલ પણ રાખવામાં આવેલ છે. તો પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 બંને આપને બતાવીએ. તો આ પરિપત્ર સેક્શન અધિકારી દ્વારા સહી કરી અને જાહેર કરવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો આખે આખું પરિપત્ર અને તેની નકલ અલગ અલગ કચેરીઓમાં પણ મોકલવામાં આવેલી છે. અને આપની સામે અહીંયા પરિશિષ્ટ 1 આવી ગયું છે જે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો છે, જે સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટેનો આ સેલ્ફ ડિક્લેરેશનનો પરિશિષ્ટ 1નો નમૂનો છે. તો આ પ્રમાણેનું પરિશિષ્ટ છે તે વારસાઈ બાબતે કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, પરિશિષ્ટ 2નો જે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો છે તે પણ આપની સામે આવી ગયો છે, જે સીધી લીટીના વારસોની કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં આ પ્રમાણેનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. તો આ નમૂનાની લિંક બહુ જલ્દી આપણે આપણી વેબસાઇટ પર મૂકશું, જેથી તે વર્ડની ફાઇલમાં આપ સરળતાથી ડાઉનલોડ કરી અને સુધારા વધારા કરી અને આપ રજૂ કરી શકો. તો આપની સરળતા માટે તેને વર્ડની ફાઇલ આપણે બહુ જલ્દી તેની લિંક મૂકી આપીશું. તો મિત્રો, આશા રાખું કે પેઢીનામા બાબતે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા બાબતે આપને વિગતવાર માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.